वडोदरा शहर में आज रोज वार्ड नंबर 6 में कांग्रेस की पेनल द्वारा सांजे 4 कलाके फेरणी कार्यक्रम आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटी संख्या में समर्थकों अने आयोजकों जोड़ाया था। समर्थकों साथे उम्मीदवार हेमंतभाई आमरे, जुनेदभाई पठाण, पार्वतीबेन सोलंकी साथे हेमांगीबेन सोलंकीए विजयनगर थी लईने नूतन सौरभ सोसायटी, नवीन पार्क सोसायटी वगैरे विस्तारनी सोसायटीओना लोकोने घरे घरे जई डोर टू डोर प्रचार कर्यो हतो अने लोकोने वोट आपवा माटे जणाव्युं हतुं अने जीत प्राप्त करवा माटे सहायरूप बनवा अपील करवामां आवी हती। लोकोना तमाम प्रश्नोनो उकेल लावा अने भागीदारी आपवा माटे तेमणे जणाव्युं हतुं। शहर कोंग्रेस उपप्रमुख प्रभुभाई सोलंकी पण आ डोर टू डोर प्रचारमां उपस्थित रह्या हता। આજ અમે વોર્ડ નંબર 6 ના ઉમેદવાર અહીંયા વિજયનગરમાં જે સમસ્યાઓ છે એ જાણી છે અને એ લોકોને હલ કરવાની અમે લોકોએ બહેદારી તો આપી જ છે, પણ સાથે સાથે એ લોકોના પ્રશ્નો સાંભળ્યા છે, એની ઉપર અમે આગળ વિચાર કરી અને એ લોકો જો અમને આગળ લાવશે તો અમે એ લોકોની સમસ્યા દૂર કરવાનું પૂરેપૂરી એ લોકોને બહેદારી આપીએ છીએ અને અમારાથી જે કંઈક એ લોકો માટે બનશે એ બધું જ અમે લોકો કરવા માટે તત્પર છીએ એ લોકો માટે। અને બીજું એ જ કે એ લોકોને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે આ લોકોનો જે કાસ્ટનો મુદ્દો છે, બીજા બધા જે એ લોકોના મુદ્દા છે અમે પૂરા કરીશું અને આ જે કામ બાકી છે એ બધા પૂરા કરીશું। અમે નીકળ્યા છીએ બધી સમસ્યા માટે અહીંયા આગળ, એમને અમને બધા ઘણા મુદ્દા બતાવ્યા છે કે અહીંયા આટલા આટલા મચ્છર, આટલું પાણી ભરાઈ જાય છે, અહીંયા આગળ કોઈ બી આવે છે વોટ માંગવા માટે પણ અમારું કામ કરતા નથી, પણ અમે એમને પૂરો આદેશ આપ્યો છે ને એમને વિશ્વાસ જણાવ્યો છે અમે કે અમે અમને તમે જીતાવશો તો તમારું બધું કામ અમે સફળતાથી કરશું એવો વિશ્વાસ આપ્યો છે અમે એમને। અને જે ઘણા બધા અમને પ્રોબ્લેમ છે અહીંયા જે ભાજપ સરકારે અમને નથી કર્યા ને એના લીધે થોડા અમને વિરોધથી બી બોલ્યા છે તો બી અમે હસીને જવાબ આપીએ છીએ અમને, અને આગળ જે અમને વિશ્વાસ અપાવશે અમને એવું અમને કીધું છે અમે કે તમારા બધા કામ અમે સોલ્વ કરી નાખશું એવું અમે કહીને આવ્યા છીએ। પ્રભુભાઈ, શું વિસ્તારમાં આવ્યા છો, તમે શું કીધું રહી છો ખાસ કરીને પાણીના વિશે? બસ આજુબાજુના જે વિજયનગરની સોસાયટીઓ છે, મોટા મોટી પ્રોબ્લેમ એની, આ લોકોની જે પાણીની સમસ્યાઓ છે, જે સંજયનગરનો જે તોડવામાં આવ્યો હતો તેના પછી આ કાસ્ટને લઈને જે એક લોકોમાં રોષ છે ને સાથે સાથે બેન્કર હાર્ટ્સને જે પાણી જવાની જે જગ્યા હતી આ લોકો ત્યાં બાંધકામ કરી કન્સ્ટ્રક્શન કરી બેન્કર હાર્ટ જેવા હોસ્પિટલો બાંધી દીધા છે, મોટા મોટા ભ્રષ્ટાચારો કર્યા છે ને લાસ્ટ તમને ખબર પણ છે કે મેં આ જે 2000 કરોડનો ભ્રષ્ટાચાર બરોડા સિટીના અંદર સંજયનગરના અંદર થયું છે એ પણ બધાને જાણ છે ને આજે સોસાયટીના રહીશોને જે ખરેખર સમસ્યા છે કે આ જે કાસ્ટને લઈને અહીંયા મચ્છર વધારે, ગંદકી વધારે થવાથી મચ્છરો વધી રહ્યા છે, તો આજ અમે એવું મારું કહેવાનું એવું છે કે આગળ વિજયનગરના લોકો આગળ આ વખતે સત્તા પલટવામાં અમને સપોર્ટ આપશે તો ખરેખર સૌથી પહેલાં તો
આ જે પાણીની સમસ્યા છે અને જે આ જે ગંદકીની સમસ્યા છે ને આ સંજયનગર જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી અમે આ લોકોના હાથ ધોઈને પાછળ પડીશું. કારણ કોર્પોરેશનમાં આ લોકો સંજયનગરનો મુદ્દો બોલતા નથી. આ જે અહીંયા જે સત્તા પક્ષમાં બેઠેલા, કારણ કે એ લોકો કોર્પોરેશનમાં બોલવા જાય તો એ લોકોની પોલ ખુલી જાય. એના લીધે અમને ખાતરી છે કે વિજયનગરના તમામ આજુબાજુની રહીશો આ વખતે ભાજપને ભૂલીને કોંગ્રેસને મત કરશે ને અમે અગર અમારી પેનલ જીતીને આવી ગઈ તો સૌથી પહેલાં અમારો મુદ્દો આ કાસ્ટને લઈને રહેશે એ લોકોને ખાતરી આપું છું. જય હિન્દ જય ભારત. કયા વોર્ડમાંથી આજે નીકળ્યા છો, કયા વિસ્તારમાં આજે ફેરની સ્વરૂપે ફર્યા હતા? વોર્ડ નંબર 6ના આજે અમે લોકો વિજયનગરના અલગ અલગ બ્લોક ફરીને નૂતન સૌરભ નવનીત પાર્ક સોસાયટી ફરી રહ્યા છે, જ્યાં લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને સારો પ્રતિસાદ બી મળી રહ્યો છે લોકો તરફથી. સમસ્યામાં સંજયનગર તૂટ્યું તો એવું લાગતું હતું કે ખાલી ને ખાલી સંજયનગરના લોકોને જ ત્રાસી ગયા છે, પણ આજુબાજુના જે રહીશો છે, સોસાયટીઓ છે, એ લોકો બી બહુ મોટા પ્રોબ્લેમમાં આવી ગયા છે કે જ્યાં વરસાદના જે કાંસ એ લોકોએ બંધ ભરાઈ દીધી છે બેન્કર હાર્ટ્સના ત્યાં, એના લીધે પાણી ભરાઈ જાય છે અને સોસાયટીમાં પાણી આવે છે, દિવાલો તૂટી ગઈ છે, મચ્છરોનો ત્રાસ બહુ વધારે છે.